विद्यार्थी मित्रों आपणे यूनिट 4 कॉल ऑफ द हिल्स ए चाले छे। आपणे बे लेक्चर भण्या, हवे आजे आपणे त्रीजू लेक्चर शुरू करीए के थोड़ाक समय पछी ચાંદનીને પણ પેલી કલુઆની જેમ ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું અને એને વળે બાંધેલું દોરડું છોડીને ભાગી જવાનું મન થયું। બધાની ચોપડી બહાર જોઈએ, નોટ પણ બહાર જોઈએ, હું શબ્દો લખાવું એ લખતા જવાના છે। જો પેજ નંબર 36 ઉપર કંઈક આ વાક્ય મેં છેલ્લે વાંચ્યું હતું કે હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, સી થોટ, ચાંદની પણ વિચારવા લાગી કે આ ટેકરીઓ કેટલી સુંદર છે। સી થોટ એટલે તેણે વિચાર્યું, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને તેમના ઉપરથી પસાર થઈ રહેલો પવન એ પણ કેવો સરસ ઠંડો છે। બ્રીઝ એટલે કુલ, ઠંડુ। આ ટેકરીઓ કેવી સુંદર છે, તેના ઉપરથી પસાર થઈ રહેલો સુસવાટા મારતો જે પવન વહેતો હોય એ પણ કેવો ઠંડો છે। આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન હિલ્સ, મારે એ ટેકરીઓ લીલી છે જે લીલા મેદાનો ટેકરી ઉપર દેખાઈ રહ્યા છે ઘાસથી ઉગેલા, ત્યાં મારે જતું જ રહેવું છે। સી રેન ટુવર્ડ્સ ધ હિલ બટ સ્ટોપ્ડ વિથ એ જર્ક, તે ટેકરીઓ તરફ દોડવાઈ ગઈ પણ એ કાંચકા સાથે ઊભી રહી ગઈ। ધેર વોઝ એ રોપ એરાઉન્ડ હર નેક, સી હેટેડ ઇટ મોસ્ટ, તેના ગળાની આસપાસ દોરડું હતું અને એને સૌથી વધુ ધિક્કારતી હતી કારણ કે એને ભાગી જવામાં એ ગળામાં બંધનરૂપ થતું હતું। આપણે એનું ગુજરાતી કર્યું હતું પણ શબ્દ રહી ગયા હતા, એ લખી લો આગલા શબ્દમાં પણ આ રહી ગયા હતા કે શ્યોર એટલે ખાતરી અથવા વિશ્વાસ, ટુ એકમ્પની એટલે સાથ આપવો, ટીલ એટલે સુધી, બ્રેધ એટલે શ્વાસ, આ શબ્દ રહી ગયા હતા। તમારા છેલ્લા શ્વાસ સુધી એ તમને સાથ આપશે એવી મને પણ ખાતરી છે। પછી કદાચ ડીલાઇટ પણ રહી ગયો હતો, DELIGHT, ડીલાઇટ એટલે ખુશ, ડિલાઇટ એટલે ખુશ, તમે આવી રીતે સુખી છો તો હું ખુશ છું। અને પછી આ શબ્દો રહી ગયા હતા, ટેન્ડર સનલાઇટ સુધી આપણે લખ્યું પણ આ રહી ગયા હતા। હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ, એન્ડ હાઉ રિફ્રેશિંગ ધ બ્રીઝ, રિફ્રેશિંગ એટલે તાજગી આપતો, રિફ્રેશિંગ એટલે તાજગી આપતો, હાઉ રિફ્રેશિંગ બ્રીઝ એટલે ઠંડો, બ્રીઝ એટલે પવન નહીં થશે અહીંયા વિન્ડના બદલે, હાઉ કુલ બ્રીઝ એટલે ઠંડો પવન, ધેટ બ્લોઝ, ટુ બ્લો એટલે પવનને શું કહેવાય, પસાર થવું,
પવન વહેવો, બ્લો એટલે પસાર થવો. આ સૂર્યના કોમળ તડકામાં ચમકી રહેલી ટેકરીઓ ઉપરથી પસાર થઈ રહેલો ઠંડો પવન પણ કેવો તાજગી આપનારો છે. અહીંયા ઝાડ નીચે બંધાઈ રહેવું એના કરતાં ત્યાં કેટલું તાજગીભર્યું વાતાવરણ છે. ટુવર્ડ્સ એટલે ની તરફ. અને જળ એટલે ધક્કો અથવા આંચકો. જર્ક એટલે ધક્કો અથવા આંચકો. એરાઉન્ડ એટલે આસપાસ. અહીંયા એરાઉન્ડ ધ નેક, નેક એટલે ગળાની, નેક એટલે ગળું, ગરદન, એના ગળાની આસપાસનું. રોપ એટલે દોરડું. હેટ એટલે ધિક્કારવું, ધૂમા થવી. અને ધમુષ્ટ ધ મોસ્ટ એટલે સૌથી વધુ. જો એ લીટી ફરી કરી જઉં છું કે હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. એને વિચાર્યું કે આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેમના ઉપરથી વહી રહેલો, પસાર થઈ રહેલો બ્રીઝ એટલે અહીંયા પવન, વિન્ડનો સમાનાર્થી વાપર્યો છે. કુલ બ્રીઝ હોય તો ઠંડો પવન, તો એ પસાર થતો પવન પણ કેવો તાજગી આપનારો છે. રિફ્રેશિંગ એટલે તાજગી આપનારો. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે આ ઝાડ પર અહીંયા મને દોરીથી બાંધી છે ત્યાંથી મારે ત્યાં ભાગી જ જવું છે, જતા જ રહેવું છે. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ એ જર્ક. તે દોડવા ગઈ પણ એક આંચકા સાથે ઊભી રહી ગઈ. ધેર વોઝ એ રોપ એરાઉન્ડ અર નેક, સી હેટેડ ઇટ મોસ્ટ. કારણ કે તેના દોડવા જતાં એના ગળાની આસપાસ જે દોરડું બાંધેલું હતું એના કારણે એક જ આંચકા સાથે ઊભી રહી ગઈ અને આ દોરડાને તે ખૂબ જ ધિક્કારતી હતી. હેટેડ એટલે ધિક્કારવું. હવે આગળ કે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. મારી સાથે તમે લખતા જ જોજો શબ્દ ગ્રેજ્યુઅલી, બરાબર. સ્લોલી ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ચાંદનીએ જે એને લીલુંછમ ઘાસ આપવામાં આવતું અને ટેસ્ટી ફૂડ, સ્વાદિષ્ટ ખાવાનું એને મળતું, એને સ્ટોપ્ડ ઇટિંગ એટલે ખાવાનું બંધ કરી દીધું. ભલે અબુ મિયા ખૂબ સરસ ખાવાનું આપતા પણ ધીમે ધીમે ચાંદનીએ એ ટેસ્ટી ખાવાનું, સ્વાદિષ્ટ ખાવાનું અને લીલું ઘાસ એ બે ખાવાના બંધ કરી દીધા. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. ઇવન એટલે આટલું જ નહીં પણ ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ. એને અબુ ચાચાની વાર્તાઓમાંથી પણ રસ ઉડી ગયો. લોસ્ટ ઇન્ટરેસ્ટ એટલે રસ ગુમાવી દીધો, રસ ઉડી ગયો. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ચાચા અબુ ખાન સ્ટોરીઝ. અબુ ખાન એની પાસે બેસીને
એને પંપાળતા થાબડતા થાબડતા જે વાર્તાઓ કહેતા એમાંથી પણ એનો રસ ઉડી ગયો. સી લોસ્ટ હર એપીટાઈટ ગ્રીવ વેરી થીન. સી લોસ્ટ હર એપીટાઈટ, એપીટાઈટ એટલે રુચિ, રસ, જમવાની રુચિ થવી, વાર્તા સાંભળવાનું મન થવું, રુચિ થવી, એટલે સી લોસ્ટ હર એપીટાઈટ ગ્રીવ વેરી થીન. એને દરેક વસ્તુમાંથી એની રુચિ જ જતી રહી, જમવામાંથી જતી રહી, વાર્તાઓ સાંભળવામાંથી જતી રહી અને એના કારણે તે પાતળી થઈ ગઈ, ગ્રીવ વેરી થીન, તે ખૂબ પાતળી થઈ ગઈ. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાધિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે કંઈ ખાતી પીતી નહોતી, એના કસ્સામાં રસ નહોતો રહ્યો, તે માત્ર શું કર્યા કરતી, સ્ટેડ એટલે તાકીને જોવું, મૂડલેસલી, મૂડલેસલી એટલે આનંદ વગર, કે મને ત્યાં જવા મળતું નથી, હતાશ થઈને. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાધિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તે સૂર્યપ્રકાશમાં નહીં રહેલા, બાધિંગ એટલે નાવું, એટલે જેના ઉપર ટેકરીઓ પર સૂર્યપ્રકાશ પડવાને કારણે જાણે કે ટેકરીઓ સૂર્યપ્રકાશમાં નહીં રહી હોય એવી ટેકરીઓ, અને અથવા એ ના હોય ને આકાશમાં વાદળો આવી ગયા હોય તો તેમની સાથે રમી રહેલી ટેકરીઓ. પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ એટલે પર્વત પર થઈને વાદળો પસાર થતા હોય ટેકરીઓ પર થઈને, તો ટેકરીઓને પણ જાણે કે મજા આવે છે, એમની સાથે રમી રહ્યા છે, એવી ટેકરીઓને એ ઉદાસ મને જોયા કરતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ એટલે બંધ કરી દીધું ખાવાનું, એને અપાતું લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. લોસ્ટ શબ્દ પહેલાં આવી જ ગયો છે, લોસ્ટ એટલે ગુમાવી દીધો. તેને અબુ મિયાં કે અબુ ચાચા જે વાર્તાઓ કહેતા એમાંથી પણ એનો રસ ગુમાવી દીધો. સી લોસ્ટ હર એપીટાઈટ. એટલે રુચિ, એના પ્રત્યેનો ગમો, મન થવું, રુચિ અથવા મન. તો એને સી એપીટાઈટ, સી લોસ્ટ હર એપીટાઈટ, એને એની રુચિ પણ ગુમાવી દીધી, એટલે ખાવામાં રુચિ ના રહી, ખાવા પીવામાં રુચિ ના રહી, અબુ મિયાની જોડે રહેવામાં ના રહી, એમની વાર્તાઓમાં ના રહી, અને સી ગ્રીવ વેરી થીન. ટુ ગ્રો એટલે થવું, એનું ભૂતકાળ છે ગ્રીવ એટલે થઈ, વેરી થીન એટલે ખૂબ પાતળી, ખૂબ પાતળી અથવા દુબળી થઈ ગઈ. સી સ્ટેડ મૂડલેસલી, સ્ટેડ એટલે તાકીને જોવું, એકીટસે જોવું અથવા તાકીને જોવું. મૂડલેસલી આનંદ વગર, અથવા ઉદાસ થઈને, તે મૂળ વગર ઉદાસ થઈને બાધિંગ એટલે નહીં રહેલી. બાધિંગ ઇન ધ સનલાઇટ એટલે સૂર્યપ્રકાશમાં નહોતી, અને અથવા પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, ક્લાઉડ્સ એટલે વાદળો. ટેકરી પરથી વાદળો પસાર થાય અને
એટલી વાર ટેકરી ઓછી દેખાય તો જાણે કે ટેકરી વાદળો સાથે રમી રહી છે એવું એ જોઈ રહી હતી. આગળ, અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ ઇસ ડિયર ચાંદની. સેન્સ એટલે સમજ, આમ સેન્સ એટલે ભાન, અક્કલ. એટલે અક્કલ કરો તોય ચાલે કે અબુ ચચા, અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ ઇસ ડિયર ચાંદની. અબુ ખાનને પણ અક્કલ આવી ગઈ હતી, અથવા અબુ ખાન પણ સમજી ગયા હતા કે વોટ વોઝ હેપનિંગ ટુ ઇઝ ડિયર ચાંદની, તેમની વાલી ચાંદની સાથે શું બની રહ્યું હતું એની સમજણ તેમને પણ પડી ગઈ હતી. એમના કુટુંબની સભ્ય જ હતી, જેમાં આપણા કુટુંબમાં કોઈ ખાતું પીતું ના હોય, મૂડલેસ હોય તો ખબર પડી જાય. એવી રીતે અબુ મિયાને પણ ચાંદની સાથે શું બની રહ્યું હતું તેની ખબર પડી ગઈ કે આને હવે પેલીની જેમ આકર્ષણ થવા લાગ્યું છે, ટેકરીઓ સામે જોઈ રહેતી હતી. બટ અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ ઇસ ડિયર ચાંદની. અબુ કાકા સમજી ગયા હતા કે તેમની પ્યારી વાલી ચાંદની સાથે શું બની રહ્યું છે, એ કેમ ઉદાસ છે. હી પુશ્ડ હર ઇન ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અને એટલે એમણે જે ઝૂંપડીની બહાર એને ઊભી રાખતા દોરી બાંધીને કોઈ ઝાડ પાસે કે એમ, એના બદલે એમને લાગ્યું કે હવે આને ટેકરીઓ તરફ આકર્ષણ થયું છે. એટલે એમણે શું કર્યું, સી પુશ્ડ હર ઇન ધ હટ એન્ડ શટ ધ ડોર. એમણે એને ઝૂંપડીમાં ધક્કો મારીને, પુશ એટલે ધકેલીને, એને રૂમમાં પૂરી દીધી. શટ ઇન ધ રૂમ એન્ડ પુશ્ડ ઇન ધ રૂમ એન્ડ શટ ધ ડોર, ધકેલી દીધી રૂમમાં અને પછી દરવાજો બંધ કરી દીધો. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. દરવાજો બંધ કરી દીધો અને ઝૂંપડીમાં પૂરી દીધી, એટલે એમને થયું કે હવે આ ચાંદની ભાગી જઈ શકશે નહીં. પણ એ ઘરમાં પાછળની સાઈડે બારી હતી, એને બંધ કરવાનું ભૂલી ગયા. બટ ફરગોટ ટુ ક્લોઝ એ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ ઝૂંપડીમાં પાછળની બાજુએ એક નાની બારી હતી, એને બંધ કરવાનું એ ભૂલી ગયા. એટલા શબ્દો લખી લઈએ કે અબુ ખાન હેડ એ સેન્સ વોટ વોઝ હેપનિંગ. સેન્સ એટલે સમજ, અહીંયા આમ સેન્સ એટલે અક્કલને ભાને થાય. એટલે અહીંયા અબુ મિયાને સમજ આવી ગઈ હતી કે વોટ વોઝ હેપનિંગ. હેપનિંગ એટલે બની રહ્યું છે, તેમની વાલી ચાંદની સાથે શું બની રહ્યું છે તેની સમજ તેમને પણ પડી ગઈ હતી. અને એટલે એમણે શું કર્યું, હી પુશ્ડ હર ઇન્ટુ એ હટ ટુ પુશ એટલે ધક્કો મારવો અથવા ધકેલી દીધો. તેમણે તેને રૂમમાં ધકેલી દીધી અને શટ એટલે તો આવડે, બંધ કરી દેવું. બટ ઇટ ફરગોટ, ફરગોટ શેનું ભૂતકાળ છે, ટુ ફરગેટનું. ટુ ફરગેટ એટલે ભૂલી જવું, ફરગોટ એટલે ભૂલી ગયા. પણ તે તેમની ઝૂંપડીમાં પાછળની સાઈડે નાની બારી હતી, તેને બંધ કરવાનું ભૂલી ગયા. ટુ ક્લોઝ એટલે બંધ કરવું, શટ એટલે બંધ કરવું, ટુ ક્લોઝ અને ટુ શટ એટલે બંધ કરવું. અબુ મિયાં એ બકરી હવે એને કલવાની જેમ ટેકરીઓ પર જવાની ઈચ્છા થઈ છે, એ તો એ સમજી ગયા કે એને બધામાંથી રસ રુચિ ગુમાવી દીધા છે. એટલે એમણે એને રૂમમાં પૂરી દીધી અને દરવાજો ઝૂંપડીમાં પૂરી દીધી
અને દરવાજો બંધ કરી દીધો. પણ ઝૂંપડીમાં પાછળની બાજુ નાની બારી હતી, તેને તે બંધ કરવાની ભૂલી ગયા. હવે આગળ, ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો ઓર પેસેજ ફોર ફ્રીડમ. સેમ નાઇટ એટલે એ જ રાતે, જે દિવસે એમને એને પૂરી દીધી ઝૂંપડીમાં, એ જ રાતે ચાંદનીએ જે પેલી બારી હતી ખુલ્લી રહી ગઈ હતી એમનાથી, એને એની સ્વતંત્રતા માટેનો માર્ગ બનાવ્યો. પેસેજ એટલે રસ્તો અથવા માર્ગ, અને ફ્રીડમ એટલે મુક્તિ મેળવવાનો. આ અબુ મિયાની ઝૂંપડીમાંથી છુટકારો મેળવવા માટેનો માર્ગ એને સહે બનાવ્યો. તો એમની ઝૂંપડીમાં જે પાછળ નાની બારી હતી એ ખુલ્લી રહી ગઈ હતી, તો એમાંથી એ નીકળી ગઈ. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો ઓર પેસેજ ફોર ફ્રીડમ. એ જ રાત્રે ચાંદનીએ એ બારી જે ખુલ્લી હતી એને એમાંથી નીકળી જવા માટે, એને મુક્તિ માટેનો માર્ગ બનાવ્યો. એ ત્યાંથી જતી રહી. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. અને જ્યારે ચાંદની એ ટેકરીની ટોચ ઉપર પહોંચી ગઈ, ત્યારે બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. હોરિઝન એટલે સ્થિતિજ. દૂર દૂર નજર કરે તો ત્યાં સ્થિતિજમાં એને પીલો ચમકતો સૂર્ય ઉગતો દેખાયો. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. અને તે આનંદ અને આશ્ચર્યથી ઓવરફ્લોઈંગ એટલે વધુ પડતા આનંદમાં આવી જવું, એનાથી ઉભરાઈ જવું એમ. એને એટલો બધો આ ઝૂંપડીમાંથી મુક્ત થવાનો આનંદ હતો, અને એને સ્થિતિજ પર સૂર્યપ્રકાશ થતો જોયો, તો તે ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, આશ્ચર્ય અને આનંદથી એનામાં ખૂબ આનંદ આવી ગયો હતો. એ ખૂબ આનંદિત થઈ ગઈ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. એના પગ નીચે જે ટેકરીઓ ઉપર ઘાસના મેદાનો થઈ ગયા હતા, તો એ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. લીલું ઘાસ એ સૂર્યના કિરણો પડવાને કારણે કેવું બની ગયું? સોનેરી પીળું. એના પગ નીચેનું ઘાસ એ સોનેરી પીળું બન્યું. ધ વિન્ડ સેંગ એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અને ટેકરી ઉપર સવારના પોરમાં જે પવન ફૂંકાઈ રહ્યો હતો, એ ધ વિન્ડ સેંગ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અનંત, એન્ડલેસ એટલે અંત વગરનું, વેલકમ એટલે આવકારવા માટેનું. એટલે પવન પણ જાણે કે ચાંદનીને આવકારવા માટે ટેકરી ઉપર અનંત ગીત ગાઈ રહ્યો હતો, અંત વગરનું. એટલે પવનના સુસવાટા વયા જ કરે તો અનંત ગીત ગાઈને એને આવકારી રહ્યા હતા. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે અલગ, જુદા થઈ જવું, વિખૂટા પડવું. તો ચાંદનીને એવો અનુભવ થયો, ચાંદની ફેલ્ટ એઝ ઇફ, એઝ ઇફ એટલે જાણે કે. ચાંદનીને થયું જાણે કે તે વર્ષોની અલગતા પછી, વર્ષોથી એની માતાથી વિખૂટી પડી ગઈ એ પછી, આજે ફરી પાછી જાણે કે તેની માતાને મળી રહી છે એવું તે અનુભવવા લાગી. બાળકને જેમ માતા મળતા આનંદ થાય, તેમ ચાંદનીને પર્વતની ટેકરીની ટોચ ઉપર પહોંચી તો સરસ સુસવાટા ભર્યો અનંત ગીત ગાતો પવન, એના પગ નીચેનું કોમળ લીલું ઘાસ કે જે ધીમે ધીમે કિરણો પડવાથી સોનેરી બની રહ્યું હતું, એ બધું જોઈને વર્ષોથી અલગ પડેલી તેની માતા સાથે એ ફરી મળી રહી હોય એવી લાગણી એ જાણે કે અનુભવી રહી હતી. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન એટલે જેલ, કારાવાસ. તે વિચારી રહી કે અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું અલગ હતું. ઝૂંપડીમાં બાંધી દે,
ઝાડ પાસે બાંધી રાખે જે આપે ખાવાનું, એના બદલે આ ટેકરીની ટોચ ઉપર પહોંચી જઈને મન ફાવે ત્યાં દોડાદોડી કરવાનું, મન થાય ઘાસ ખાવાનું, જાતે વસ્તુ શોધીને ખાવાની. સરસ મજાનો ઠંડો પવન આવકારી રહ્યો છે. તો એ બધું અબુ મિયાના જેલ જેવા ઘર કરતાં કેટલું અલગ હતું એમ એ વિચારી રહી. ફરી કરી જો એટલો ફકરો કે ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તે જ રાત્રે ચાંદનીએ ખુલ્લી રહી ગયેલી બારીને એની મોકળાશ માટેનો, એની મુક્તિ માટેનો માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. જ્યારે ચાંદની ત્યાંથી મુક્ત થઈ ગઈ ને ભાગી ગઈ અને ટેકરીની ટોચ ઉપર પહોંચી ત્યારે મોટો પીળા રંગનો સૂર્ય એક સ્થિતિજ તરફ ઉગી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ જોય એન્ડ વન્ડર. તે આનંદ અને આશ્ચર્યથી ઉભરાતી હતી, છલકાઈ રહી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર અર ફીટ બીકેમ ગોલ્ડન યલો. એના પગ નીચેનું લીલું ઘાસ એ સોનેરી પીળું બની ગયું હતું, સોનેરી બની ગયું હતું. ગોલ્ડન યલો સોનેરી પીળા રંગનું ઘાસ બની ગયું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન પણ અનંત ગીત તેના સ્વાગત માટે ગઈ રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વોઝ મીટિંગ અર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને લાગ્યું એઝ ઇફ, એટલે જાણે કે તે વર્ષોથી એના માતાથી અલગ થઈ ગઈ હતી અને આજે એ ફરી એની માતાને મળી રહી છે એવું એને લાગ્યું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ મિયાસ પ્રિઝન હાઉસ, અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. એણે વિચાર્યું કે આ બધું વાતાવરણ એ અબુ ખાનના જેલ જેવા વાતાવરણ કરતાં કેટલું અલગ હતું. ધેટ ડે સી જમ્પડ એન્ડ પ્લેઇડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. એ દાડે પેલું દોરીથી બંધાયેલી હોય એટલે એને રમવું હોય, ફરવું હોય, હરવું ચરવું હોય, કંઈ કરી નહોતી શકતી. પણ આ મુક્તિનો આનંદ હતો તો તે દિવસે સી જમ્પડ એન્ડ પ્લેઇડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. આજુબાજુ ટેકરીઓ ઉપર બધે એ કૂદકા મારવા લાગી, રમવા લાગી અને એટ ઓલ અરાઉન્ડ. પહેલાં ભલે સ્વાદિષ્ટ ભોજન આપતા હોય, એને લીલુંછમ ઘાસ આપતા હોય, પણ આ એને જાતે ટેકરીઓ ઉપર કૂદકા મારતા મારતા રમતા રમતા જે મળે એ ખાતી હતી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે દિવસે ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે વિશ્વની ટોચ ઉપર હતી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે એને લાગતું હતું કે મારી સૌથી વધુ સિદ્ધિ આ જ છે, આ હું પર્વતોની ટોચ ઉપર પહોંચી ગઈ એટલે હું આજે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન પર છું. એમ અબુ મિયાની ઝૂંપડીએ બંધાઈ રહેવું એના કરતાં આજે મને મુક્તિ મળી એના લીધે શું અનુભવતી હતી કે સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આજે તો એ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન પર ઊભી છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીસ લાઈફ. તે દિવસ એ ચાંદનીના જીવનનો સૌથી સુખી, સૌથી આનંદિત દિવસ હતો. આગળ એ આવ્યું હતું કે અબુ મિયા બોલ્યા હતા કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. તો એમ ચાંદની માટે એ દિવસ એ સૌથી વધારે જીવનનો સુખી દિવસ હતો. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. આખો દિવસ ચાંદનીનો આમ ટેકરીઓ પર ફરવામાં, રમવામાં, કૂદકા મારવામાં, આસપાસ ફરીને કંઈક ખાવાનું શોધવામાં વીતી ગયો અને ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય એ ટેકરીઓની પાછળ અદૃશ્ય થવા લાગ્યો. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીસ. ક્યાં સાંજ પડી ગઈ એ ચાંદનીને ખબર ના રહી અને સૂર્ય એ પાછો ટેકરીઓની પાછળ સંતાવા લાગ્યો, અદૃશ્ય થવા લાગ્યો. અને સૂર્ય જતો રહે એટલે ડાર્કનેસ અંધારો. સૂન ધ ડાર્કનેસ કવર
द ગ્રાસ ધ ફ્લાવર્સ ધ ટ્રીઝ. અને તરત જ, સૂન એટલે તરત જ, અંધારાએ કવર્ડ ધ ગ્રાસ, એટલે ગ્રાસને અંધારાવાળું એટલે કાળું, કંઈ દેખાય નહીં, એટલે અંધારું ક્યાં બધે છવાઈ ગયું? તો ઘાસ ઉપર, ફૂલો ઉપર અને વૃક્ષો ઉપર, જે સૂર્યના તાપમાં એને ચમકતા નાતા બધા લાગતા. તો સૂર્ય એ અદ્રશ્ય થઈ ગયો ટેકરીઓ પાછળ, અને વૃક્ષો, ફૂલો અને ઘાસ એ બધું અંધારામાં ફેરવાઈ ગયું, એમની ઉપર પણ અંધારું છવાઈ ગયું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, એ આખો દિવસ પવન એ વહી રહ્યો હતો, સુસવાટા મારી રહ્યો હતો, એ પવને પણ સુસવાટા મારવાનું બંધ કરી દીધું. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ એરાઉન્ડ, ચારે બાજુ આસપાસમાં બધે સ્ટીલનેસ એટલે એકદમ શાંતિ, નીરવ શાંતિ પથરાઈ ગઈ. એન આઉલ ઉટેડ ફ્રોમ એ હોલ, અને ઘુવડે એ દરમાં ભરાઈને બેઠું હોય ત્યાંથી અવાજ કાઢ્યો. ઉટેડ એટલે ઘુવડનો અવાજ. ચાંદની ફેલ સ્કેર્ડ, હવે ચાંદનીને બીક લાગી. ચાંદની ફેલ સ્કેર્ડ, ચાંદની ભયભીત બની ગઈ. ફરી કરું એટલું કે ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ, સૂર્ય ટેકરીઓની આસપાસ ખોવાઈ ગયો, અરે અદ્રશ્ય થઈ ગયો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, તરત જ અંધારું એ ઘાસ ઉપર, ફૂલો ઉપર અને વૃક્ષો ઉપર છવાઈ ગયું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવને પણ સુસવાટા મારવાનું બંધ કરી દીધું. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ એરાઉન્ડ, આસપાસ બધે શાંતિ પથરાઈ ગઈ. એન આઉલ હૂટેડ ફ્રોમ એ હોલ, દરમાંથી ઘુવડે અવાજ કર્યો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, હવે ચાંદનીને બીક લાગવા માંડી, ચાંદની ડરી ગઈ. આટલા શબ્દો લખી લો ગ્રેજ્યુઅલી, આપણે ના અહીંયાથી, હા ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, ટૂંક ક્લોઝ બંધ કરવાની ભૂલી ગયા. હેપનિંગ એટલે બની રહ્યું હતું, બરાબર. ધ સેમ નાઇટ, સેમ એટલે એ જ, ધ સેમ નાઇટ ટુ મે ટુ પેસેજ, એટલે માર્ગ બનાવવો, તેને તેને મુક્તિ માટેનો માર્ગ બનાવવો. ફ્રીડમ એટલે મુક્તિ, સ્વતંત્રતા, એ માટેનો એને એને બારી ખુલ્લી હતી, એને માર્ગ બનાવ્યો. રીચડ એટલે પહોંચી. જ્યારે ચાંદની હિલ ટોપ પર પહોંચી ત્યારે ધ સન વોઝ રાઇઝિંગ, ટુ રાઇઝ એટલે ઊભું અને રાઇઝિંગ એટલે ઊભી રહ્યો હતો. હોરિઝોન ઓરિજન એટલે સ્થિતિ જ. ઓવરફ્લો એટલે ઉઘરાવું અથવા છલકાવું. જોય એટલે આનંદ લખાઈ ગયો છે ને, ફ્રીડમ રીચડ, જોય એટલે આનંદ. વંડર એટલે
your ear. Feet left of no move with you. Pogo em na bulai on feet. Well done. In the sonnery. Endless supply anon. To welcome. करू स्वागत करू तू फील એટલે અનુભવ લાગુ એસી એટલે જાણે કે એઝિપ એટલે જાણે કે મીટ એટલે મળવું સેપરેશન એટલે અલગ different એટલે પણ અલગ જુદું અને prison એટલે કારાવાસ અથવા જેલ બરાબર અહીં સુધી શબ્દ લખો આગળના ફકરાના પછી લખાઈશ.